ડોક્ટર પાર્થિવ રાવલ, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક તરીકે પુરોહિત ઓર્થોપેડિક હોસ્પિટલ આણંદમાં કામ કરું છું. મહેશભાઈ કે હરિજન, દર્દીને તારીખ 20 ડિસેમ્બરના રોજ અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એમને ડાબા હાથમાં દુખાવો અને સોજા સાથે લાવવામાં આવ્યા હતા. એમને દર્દીને રેડિયસ અને અલના, અમારી પાસામાં જે બોન કહેવાય, એ બંનેમાં ફ્રેક્ચર હતું. એમના જણાવ્યા પ્રમાણે સામેવાળી પાર્ટી દ્વારા આ વસ્તુમાં માર મારવામાં આવ્યો હતો અને એના દ્વારા આ ફ્રેક્ચર થયેલું હતું. દર્દીનું ઓપરેશન 24 ડિસેમ્બરે કરવામાં આવ્યું. અત્યારે દર્દીને દુખાવો અને બધું કમ્પ્લીટલી શાંત છે. હાથમાં એક પ્લાસ્ટર પાટો છે જે 1.5 મહિના સુધી રહેશે. અને આજે તારીખ 28 ડિસેમ્બરના રોજ અમે દર્દીને રજા આપવાની તૈયારી કરી રહ્યા છીએ. મહેશભાઈ ખોડાભાઈ હરિજન, હું સાહેબ દરરોજ સવારે દર્શન કરવા જાઉં છું જગન્નાથ મહાદેવ નાહી ધોઈ. અને 20 તારીખે જ્યારે હું લગભગ દર્શન કરીને 10 વાગ્યાની આસપાસ દર્શન કરીને પાછો વળતો હતો ત્યારે રોડ ઉપર આપણે હળગુડવાળો જે રોડ પડે છે ત્યાં સરગવાનું સિંહ છે. રોડ ઉપર જ 4-5 સિંહો પડી હતી. તો એ સમયે મેં 4-5 સિંહો ઉઠાવી અને તે સમયે જગદીશભાઈ ત્યાં ઊભા હતા, જગદીશભાઈ બામણિયા કોન્સ્ટેબલ પોલીસ. તો તેવા આવીને મને ગુસ્સે થઈને કીધું, એ મેં તારા બાપને છે કે સિંહો કેમ તું ઉઠાવે છે? કે મૂકું સાહેબ સોરી. અને મને મા બહેન સુધી ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યા. મૂકું સાહેબ તમે મા બહેન સુધી ગાળો ના બોલશો, તમારી સિંહો તમને પાછી આપી દઉં. એમ એક બે વાર વિનંતી કરી પણ ના સાંભળીને મને 2-3 લાફા માર્યા અને મારી પેટ પકડીને મને કે તું ક્યાં રહેશ, કે તારી અટકશું અને કઈ જાતિનો છું? મેં કહ્યું મૂકું સાહેબ ખાડામાં રહું છું અને મારું હરિજન ભંગીત. તે કે ભંગીત તું અડ્યો જ કેમ કે મારી સિંહોને? એમ કરીને મને 2-3 લાફા મારીને અંદર ઢસેડી ગયા પોલીસ લાઇનમાં. પોલીસ લાઇનમાં ઢસેડી ગયા બાદ મને ત્યાં બધાને એમ કહેવા લાગ્યા કે આ ચોરી કરવા આવેલો. તે બધા લોકો એકઠા થઈ ગયા, મને માર માર્યો ત્યાં ગાડી અને એક ભારે વાંસનો ભારે જાડો દંડો મને માર્યો. એ જે ગાયોને મારવા માટે રાખે છે એ દંડો, પોલીસનો દંડો નહીં. અને મને માર્યો, મારો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો, ભાંગી નાખ્યો સાહેબ. ત્યાર પછી હું ત્યાં એટલો કગડું કે મને વાગ્યો છે મારો હાથ તૂટી ગયો છે, મને 108 મંગાવો પણ 108 ના મંગાવી. અને મારી ઉપર ખોટી ફરિયાદ નોંધાવીને મને પોલીસ સ્ટેશને લઈને આવ્યા. પોલીસ સ્ટેશનમાં લઈને મેં કીધું સાહેબ હું મારી નોંધ, મારો કેસ લો, મારો હાથ ભાંગી ગયો છે, જગદીશભાઈ કોન્સ્ટેબલે મારો હાથ તોડી નાખ્યો છે. મેં આજી જી કરી પણ મારી એક બી ફરિયાદ પોલીસવાળાને લીધી નહીં કે એમની ખિલાફ FIR ના લીધી. ઉલટાનું મારા ઉપર ખોટી FIR એમને ફાડી અને મને પોલીસને અંદર ગાળ દીધો, માર માર્યો અને ત્યાં જેલમાં પૂરી દીધો. ત્યાં હું એટલી બૂમો પાડું કે સાહેબ મારે હાથ તૂટી ગયો છે, મને પોલીસ મને દવાખાને લઈ જાઓ, મારો હાથ તૂટી ગયો છે. પણ પોલીસવાળાને મારું એક ના સાંભળ્યું. મારી મા લગભગ 2:30 વાગ્યાની આસપાસ વકીલ લઈને આવ્યા ત્યારે મને ત્યાંથી છૂટો કર્યો અને હું પોલીસ અહીંયા સરકારી હોસ્પિટલમાં મને સારવાર અર્થે લાવ્યા. હા, હું સવિતાબેન વિધવા છું, ગરીબ છું. મારા 3 બેબીઓ છે, એક બાબો છે, એક બાબા પર મારું ઘરનું ગુજારણ ચાલે છે. અને હું ઘરમાં કામ કરતી હતી. મારી બેન, મોટી બેન કોકિલાબેન મને કહેવા આવ્યા, રોજ મારો બાબો જાગનાથ પગે લાગવા જાય છે. તો પગે લાગીને આવતા હતા, એ 4-5 સિંગો વહેતા, જગદીશભાઈએ માર માર્યો. મારી બેન મને કહેવાય કે તારા બાબાને પોલીસ ચોકી લઈ ગયા છે. તો હું કેટલું કગરી હાથ જોડીને કગરી કે સાહેબ મારા બાબાને તમે દવા કરાવો, બહાર કાઢો. અને નિર્દોષ મારો બાબો છો, મારા બાબા પર આખું ઘર ચાલે છે, મારા માથે પતિ નહીં. હું કેટલું કગરી, તોય કોઈ પોલીસો મારી વાત સાંભળતા નહોતા. પછી હું વકીલ લાવી તારો મારા બાબાને દવાખાને લાયા. અને કેટલું કગરી, મારી અરજી લેતા નથી. ઉપરથી મારા બાબાને મારીને એની પર આવો એ કરી FIR ફાડી છે.